નિડર સત્યવક્તા. ઝીણાભાઈ પાંચમા ધોરણમાં ભણે. શાળાના હેડમાસ્તરનું નામ ત્રિભુવનદાસ. હેડમાસ્તર મિજાજે બહુ જ ક્રોધી. એક વખત ચંદુ નામના છોકરાને ત્રિભુવનદાસે વગર વાંકે માર્યો. ચંદુને મૂઢ માર માર્યો અને બાવડે જાલીને પછાડ્યો. ઝીણાભાઈથી આ જોવાયું નહીં. તેમને ચંદુની દયા આવી. તેઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા લાગ્યા. બધા બાળકો બીકના માર્યા આઘા પાછા ચાલ્યા ગયા. મૂઢ મારને લીધે ચંદુ મરી ગયો. ચંદુના બાપાએ વડા અધિકારીને અરજ કરી, તપાસ કરવા વિનંતી કરી. તેથી વડા અધિકારી શાળામાં પૂછપરછ કરવા આવ્યા. પણ હેડમાસ્તરનું નામ કોણ આપે? વડા અધિકારીએ વર્ગના બધા બાળકોને પૂછ્યું, પણ કોની હિંમત ચાલે? ઝીણાભાઈ તો હંમેશા સાચું જ બોલે, સાચું બોલવામાં બીક શાની? ઝીણાભાઈ હેડમાસ્તરથી જરાય બીતા નહીં. તેમણે નિડરતાથી વડા અધિકારીને જવાબ આપ્યો, અમારા હેડમાસ્તરે વગર વાંકે ચંદુને મૂઢ માર માર્યો છે, ચંદુને બાવડે જાલીને પછાડ્યો છે. પછી તો બધા બાળકોમાં હિંમત આવી. બધા બાળકો બોલી ઉઠ્યા, હા સાહેબ, હેડમાસ્તરે જ ચંદુને માર્યો છે. વડા અધિકારીએ જોયું તો ઝીણાભાઈના કપાળમાં તિલક ચાંદલો, મોઢા ઉપર નિર્દોષતા અને સચ્ચાઈ. તેમને ઝીણાભાઈની વાત સાચી લાગી. તરત જ તેમણે હેડમાસ્તરને બરતરફ કર્યા. ઝીણાભાઈને સાચું કહેવા બદલ ઇનામ આપ્યું. સત્યનો જ જય થાય છે, માટે આપણે પણ સાચું બોલતા ડરવું નહીં. બાળપણથી જ સાચું બોલવાની ટેવ પાડવી.